તો સમાચારમાં વાત કરીએ પદ્માવત ફિલ્મને લઈને મહીસાગરની અંદર પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો મહીસાગરમાં ટાયર સળગાવી ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો રાજપૂત યુવા સંગઠન મહાકાલ સેનાએ ટાયર સળગાવીને પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો છે. જે રીતે ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મહાકાલ સેના અને રાજપૂત સંગઠનના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરીને ટાયર સળગાવીને રસ્તા વચ્ચે પદ્માવત ફિલ્મને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. રાજપૂત યુવા સંગઠન મહાકાલ સેનાએ આ અંગે વિરોધ પોતાનો દર્શાવ્યો છે. તો રાજ્યની અંદર ઠેર ઠેર પદ્માવત ફિલ્મને લઈને વિરોધ વ્યક્ત થઈ રહ્યા છે. આ સાથે જો વાત કરીએ કે એક શાંતિની અપીલ પણ આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ શાંતિની અપીલ આપવામાં આવી છે. સાથે જ થિયેટરોના જે માલિકો છે, મલ્ટીપ્લેક્સના માલિકોનો પણ એક નિર્ણય સામે આવ્યો છે કે તેઓ પદ્માવત ફિલ્મને રિલીઝ નહીં કરે. તો સમાચારમાં વાત કરીશું બનાસકાંઠાના થરાદમાં પદ્માવત ફિલ્મનો ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. થરાદ ડીસા હાઈવે પર મહાકાલ સેનાએ ટાયરો સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે થોડી ક્ષણો બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વિરોધ કરી રહેલા 15 કાર્યકર્તાઓની અટકાયત કરીને હાઈવેને ખુલ્લો મૂક્યો હતો.